गुड मॉर्निंग एवरीवन। आज आप धोरण 11 में चैप्टर 3 धंधाकीय सेवाओ भाग 2 ऊपर आप जोईशू। चैप्टरनु नाम छे धंधाकीय सेवाओ भाग 2। आनी अंदर बैंक विषे उल्लेख करेलो छे। आपणे जोता जाइए बैंक विषे तमे घणी बड़ी बाबतो तमे जाणता हशो के बैंक शू छे। तमारामांथी घणा बधाना एकाउंट पण हशे, तमे बैंक में गया पण हशो अने साथे व्यवहार पण बैंक साथे कर्यो हशे। तो बैंक विषे तमे घणी बधी बाबतो जाणो छो अने जे न जाणता हो ए बधी ज बाबतो आपणे भणवाना छे। तो जोता जाइए पहलूँ आपणे बैंकनी प्रस्तावना विषे सौथी पहेला जोता जाइए के बैंक शू छे। तो बैंक विषे जोईए तो प्रवर्तमान समय में वाणिज्यनु महत्व खूबज वधतु जतु जोवा मळे छे। वाणिज्य में वेपार उपरांत जे कई सहायक सेवाओ छे ए सहायक सेवाओ में बैंकनो पण समावेश करवामां आवतो होय छे। आ उपरांत सहायक सेवाओमां तो आपणे जाणीए छीए के कई कई सहायक सेवाओ छे, पण आ सहायक सेवाओमां बैंकनो समावेश पण आनी अंदर वाणिज्यनी अंदर करवामां आवतो होय छे। वाणिज्यनी अरे बैंकनी व्याख्या जोईए सामान्य तो बैंकिंगनी सेवा आपती संस्थाने बैंक तरीके ओळखवामां आवे छे। फरीथी बैंकिंगनी सेवा आपती संस्थाने बैंक तरीके पण ओळखवामां आवे छे। आ बैंकनी शरूआत सर्वप्रथम 1407 जीनीवा खाते आ बैंकनी सर्वप्रथम शरूआत जीनीवा खाते करवामां आवी हती। आ इटालियन शब्द आ बैंक शब्द इटालियन शब्द बैंको एटले के आ बेंच परथी आ बैंक शब्दनी शरूआत अथवा तो बैंकनी बैंक शब्दनी उत्पत्ति आनी परथी करवामां आवी हती। पुराण काळमां जोईए तो पण आ बैंकनी प्रवृत्तिओना पुरावा आपणने मळता होय छे। आ बैंक शब्द रोमन साम्राज्यनी अंदर पण आ शब्दनो उल्लेख अथवा तो आ प्रवृत्ति रोमन साम्राज्यमां पण जोवा मळती। ते समये आ जे नाणानुं धीरधार करनार व्यक्ति हती ए व्यक्तिओने मासेलेना नामथी ओळखवामां आवतो हतो। नाणानुं जे नाणानी आपले करता एने ए लोको मासेलेना नामथी एने ओळखवामां आवता हता। हवे आ मासेला शब्दने नाणानुं धीरधार करता આગળ બેંકો આ બેંકો શબ્દ પરથી એટલે કે બેન્ચ પર એક વાડાની અંદર બેન્ચ ઉપર બેસી અને આ નાણાંની પ્રવૃત્તિઓ એટલે કે નાણાંની આપલેની જે પ્રવૃત્તિઓ કરતા હતા એને જ આપણે બેંક તરીકે ઓળખવામાં આવે છે। તો આ હતી બેંકની એક પૂર્વ ભૂમિકા કે બેંકની સર્વપ્રથમ શરૂઆત 1407 જીનીવા ખાતે કરી હતી। આ ઇટાલિયન શબ્દ છે અને એ બેંકો એટલે કે બેન્ચ પરથી આ શબ્દ ઉતરી આવ્યો હતો। રોમન સામ્રાજ્યની અંદર પણ આ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે અને એમાં આ બેંકો પરથી જે નાણાંનું ધિરાણ કરતા હતા એને આપણે માસેલાના નામથી ઓળખવામાં આવતા હતા। તો આ રીતે બેંકની શબ્દની ઉત્પત્તિ થયેલી જોવા મળે છે। આગળ જોઈએ બેંકની વ્યાખ્યા। તો બેંક કોને કહેવાય આપણે જે જાણીએ છીએ તો બેંકની વ્યાખ્યા જોઈએ તો માંગવામાં આવે ત્યારે તરત રોકડ અથવા ધિરાણ કરવાના આશયથી લોકો પાસે
થાપણ સ્વીકારવાની પ્રક્રિયાને બેંક તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી આપણે બેંકની વ્યાખ્યા જોઈ લઈએ તો બેંક એટલે માગવામાં આવે ત્યારે તરત રોકડ અથવા ધિરાણ કરવાના આશયથી લોકો પાસે થાપણ સ્વીકારવાની પ્રક્રિયાને બેંક તરીકે ઓળખવામાં આવે છે. આ એની એક વ્યાખ્યા છે. બીજી વ્યાખ્યા જોઈએ કે બેંક એટલે શું. તો બેંકની બીજી વ્યાખ્યા પણ આપણે એ આપી શકીએ કે બેન્કિંગની સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે. બંને વ્યાખ્યા ખૂબ જ સરળ છે, જે યોગ્ય લાગે એ આપણે તૈયાર કરી શકીએ છીએ. ફરીથી વ્યાખ્યા કહી દઉં કે માગવામાં આવે ત્યારે તરત જ રોકડ અથવા ધિરાણ કરવાના આશયથી લોકો પાસે થાપણ સ્વીકારવાની પ્રક્રિયાને બેંક તરીકે ઓળખવામાં આવે છે. બીજી વ્યાખ્યા આપે છે કે બેન્કિંગની સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ તો બેંકના કાર્યો જોતા જઈએ કે બેંકના કાર્યો શું છે. બેંકના મુખ્યત્વે જે કાર્યો છે એ બે પ્રકારના કાર્યો છે. પહેલું કાર્ય છે એનો મુખ્ય કાર્ય અને બીજું એનું ગૌણ કાર્ય. તો આપણે આજના પીરિયડમાં માત્ર આપણે બેંકના જે મુખ્ય કાર્યો છે એ મુખ્ય કાર્યો વિશે આજે આપણે જોઈશું. તો બેંકના મુખ્ય કાર્યો જોતા જઈએ તો બેંકના મુખ્ય કાર્યોની અંદર પહેલું જ કાર્ય તમને આપેલું છે. બેંકના કાર્યો મુખ્ય કાર્ય એની અંદર પહેલું જ કાર્ય આપ્યું છે થાપણો સ્વીકારવી. ચલો થાપણો સ્વીકાર એનું બેંકનું બેંકના મુખ્યત્વે બે કાર્યો છે, એક મુખ્ય કાર્ય અને બીજું ગૌણ કાર્ય. આજે મુખ્ય કાર્યો વિશે પહેલાં જોઈએ તો મુખ્ય કાર્યોની અંદર પહેલું કાર્ય આપ્યું છે આપણને થાપણો સ્વીકાર. બેંક બચત કરનાર જે વ્યક્તિઓ છે એની પાસેથી રોકડ સ્વરૂપે બેંક આ થાપણો સ્વીકારતી હોય છે. બેંક જે થાપણો સ્વીકારે છે એના ઉપર આ બચતકારને બેંક વ્યાજ ચૂકવતી હોય છે. બેંક બચત કરનાર જે વ્યક્તિ છે એની પાસેથી થાપણો સ્વીકારે છે અથવા રોકડ સ્વીકારે છે. જે થાપણ અથવા રોકડ સ્વીકારી છે એના ઉપર બેંક નિશ્ચિત કરેલા દરે એ બચતકારને બેંક વ્યાજ ચૂકવતી હોય છે. પણ એમાં બેંકનું મુખ્ય કાર્ય એ છે કે બેંકે જે થાપણો અથવા રકમ સ્વીકારી છે એ રોકાણકારનો વિશ્વાસ જાળવી રાખવાનું કાર્ય સૌથી મહત્ત્વનું છે. આપણે કોઈને એમની 5 રૂપિયા પણ નથી આપતા, તો બેંકમાં તો આપણે આપણી કેટલી રકમ બચત તરીકે મૂકીએ છીએ. તો બેંકનું મુખ્ય કાર્ય એ છે. થાપણો સ્વીકારવી એ તો ખરું જ, વ્યાજ પણ ચૂકવે છે, પણ બેંકનું મુખ્ય કાર્ય એ છે કે રોકાણકારો પાસેથી જે થાપણો સ્વીકારી છે તો એ થાપણદાર અને બેંકે એનો વિશ્વાસ જાળવી રાખવાનું સૌથી મહત્ત્વનું કાર્ય બેંકે કરવાનું હોય છે. બેંક આ જે થાપણો સ્વીકારે છે, બેંક કુલ 4 રીતે રોકાણકારો પાસેથી થાપણો સ્વીકારે છે. પહેલું તમને આપ્યું છે બચત ખાતા દ્વારા, બીજું આપ્યું છે ચાલુ ખાતા દ્વારા, ત્રીજું છે રિકેરિંગ દ્વારા અને ચોથું છે બાંધી મુદતની થાપણ. બેંક જે થાપણો સ્વીકારે છે એ બેંક કુલ 4 રીતે લોકો પાસેથી થાપણો સ્વીકારતી હોય છે. પહેલું બચત ખાતા દ્વારા સ્વીકારે છે, બીજી ચાલુ ખાતા દ્વારા,
ત્રીજી છે રિકેરિંગ દ્વારા અને ચોથું છે બાંધી મુદતની થાપણ દ્વારા બેંક જુદી જુદી રીતે લોકો પાસેથી થાપણો સ્વીકારતા હોય છે. બચત ખાતા ઉપર બેંક વ્યાજ આપે છે. આ બચત ખાતા ચાલુ ખાતા પર બેંક કોઈ વ્યાજ ચૂકવતું નથી. બચત ખાતા કરતાં થોડું વધારે રિકેરિંગ ઉપર વ્યાજ ચૂકવે છે અને આ બાંધી મુદત પર સૌથી વધારે વ્યાજ બેંક દ્વારા ચૂકવવામાં આવતું હોય છે. એટલે બેંક આ જુદી જુદી ચાર રીતે લોકો પાસેથી થાપણો સ્વીકારતા હોય છે. તો બેંકનું પહેલું મુખ્ય કાર્ય એ છે કે બેંકે લોકો પાસેથી થાપણો સ્વીકારવી. ચાલો બીજું કાર્ય બેંકનું છે ધિરાણ કરવું. હવે બેંકનું બીજું સૌથી મહત્વનું અને મુખ્ય કાર્ય છે કે બેંકે ધિરાણ કરવું. બેંકે જુદી જુદી રીતે જે ચાર ખાતાઓ દ્વારા લોકો પાસેથી થાપણો સ્વીકારી છે એ થાપણોનું અન્ય કોઈ જગ્યાએ ધિરાણ કરવું ખૂબ જ જરૂરી છે. જો બેંક ધિરાણ નહીં કરે તો આ થાપણો વણવપરાયેલી પડી રહેશે અને એનો કોઈ ઉપયોગ રહેશે નહીં. એટલે બેંકે જે થાપણો સ્વીકારી છે એ થાપણોનું બેંકે અન્ય કોઈ જગ્યાએ ધિરાણ કરવું પણ ખૂબ જ જરૂરી છે. એટલે બેંકે જે થાપણદારોને વ્યાજ ચૂકવે છે બચત ખાતા દ્વારા જે કંઈ થાપણો સ્વીકારી છે એના ઉપર બેંક વ્યાજ ચૂકવે છે. તો બેંક બચત કરનાર વ્યક્તિને જે વ્યાજ ચૂકવે છે એના કરતાં વધારે વ્યાજે ધિરાણ કરનાર પાસેથી વસૂલ કરતી હોય છે. તો વધારે વ્યાજે બેંક નાણાંનું ધિરાણ કરતી હોય છે અને બચતકારને જે વ્યાજનો દર ચૂકવે છે એ અને ધિરાણ કરનારનો વ્યાજનો દર બંને વચ્ચેનો જે તફાવત છે એ તફાવત જ બેંકનો નફા તરીકે ગણવામાં આવે છે. અથવા તો બેંક એના અન્ય જે કંઈ ખર્ચા છે એ ખર્ચ આ વ્યાજના તફાવતની જે રકમ છે એના દ્વારા બેંક પોતાના ખર્ચા કાઢતી હોય છે. તો બેંક ધિરાણ કઈ કઈ રીતે કરે છે? તો બેંક ધિરાણ પહેલું બેંક લોન દ્વારા. અચ્છા, બેંક છે જે જુદા જુદા ખાતાઓ દ્વારા થાપણો સ્વીકારી છે એ થાપણોને બેંક લોકોને ટૂંકા ગાળા માટે અથવા લાંબા ગાળા માટે બેંક લોકોને નાણાંનું ધિરાણ કરતી હોય છે. જે નાણાંનું ધિરાણ કરે છે એની સામે બેંક કેટલીક વસ્તુ તારણમાં લેતી હોય છે. બેંક જે નાણાંનું ધિરાણ કરે છે એની સામે કેટલીક રકમ અથવા કેટલીક વસ્તુ તારણ તરીકે પણ લેતી હોય છે, એટલે કે એને તારણવાળી પણ લોન કહે છે, અને કેટલીક વસ્તુ લોન સામે બેંકને તારણની જરૂર રહેતી નથી. જેમ કે વ્યક્તિગત લોન આપે, ઉદ્યોગપતિઓને લોન આપે, તો આ લોકોને જે લોન ચૂકવવામાં આવે છે એની સામે બેંક કેટલું તારણ પણ લેતી હોય છે અને એના દ્વારા બેંક લોકોને ધિરાણ કરતી હોય છે. આજની તારીખે જોઈએ તો મકાન લોન, વાહન લોન, એજ્યુકેશન લોન, કેશ ક્રેડિટ, આ રીતે જુદી જુદી રીતે બેંક લોકોને નાણાંનું ધિરાણ કરતી પણ જોવા મળે છે. તો પહેલું બેંક શેના દ્વારા જેમ થાપણો મેળવી છે એનું ધિરાણ કરે છે. તો બેંક સર્વપ્રથમ લોન દ્વારા નાણાંનું ધિરાણ લોકોને કરતી હોય છે. બીજું બેંક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ. અચ્છા, પહેલું ધિરાણ લોન દ્વારા કરે છે, બીજું ધિરાણ બેંક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ દ્વારા પણ લોકોને નાણાંનું ધિરાણ કરતી હોય છે. તો ઓવરડ્રાફ્ટ કેવી રીતે નાણાંનું ધિરાણ કરે છે? તો બેંક ચાલુ ખાતું ધરાવનાર વ્યક્તિને અગાઉથી મંજૂર કરેલી ચોક્કસ રકમની મર્યાદામાં જમા રકમ કરતાં
વધુ રકમ ઉપાડવાની સગવડ આપે તો એને બેંક ઓવરડ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી, બેંક ઓવરડ્રાફ્ટ એટલે ચાલુ ખાતું ધરાવનાર. હવે આ ચાલુ ખાતું કોણ ખોલાવી શકે? તો ચાલુ ખાતું જ મોટે ભાગે વેપારીઓ દ્વારા ખોલાવવામાં આવતું હોય છે. તો બેંક ચાલુ ખાતું ધરાવનાર વેપારી અગાઉથી મંજૂર કરેલી રકમ, ચોક્કસ સમય મર્યાદામાં જમા રકમ કરતાં વધારે રકમ ઉપાડે તો એને આપણે બેંક ઓવરડ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઓવરડ્રાફ્ટ મોટે ભાગે ટૂંકા ગાળા માટે હોય છે. તો આ રીતે બેંક ઓવરડ્રાફ્ટ દ્વારા પણ નાણાંનું ધિરાણ કરતી જોવા મળે છે. આગળ ક્રેશ ક્રેડિટ. હવે ચાલુ ખાતું ધરાવનાર વેપારી ટૂંકા ગાળા માટે નાણાં આપે તો એને ઓવરડ્રાફ્ટ કહે છે. પણ આ જ રકમનો સમયગાળો નિશ્ચિત કરી દેવામાં આવે, આ ઓવરડ્રાફ્ટનો સમયગાળો જો નિશ્ચિત કરી દેવામાં આવે તો એને આપણે કેશ ક્રેડિટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો બેંક આ રીતે લોકોને નાણાંનું ધિરાણ કરતી પણ જોવા મળે છે. આગળ જોઈએ, ત્રીજું કાર્ય બેંકનું જોઈએ, રોકાણ કરવું. બેંકનું ત્રીજું મહત્વનું કાર્ય છે બેંકે નાણાંનું રોકાણ કરવું. બેંક જુદી જુદી રીતે, આપણે અગાઉ પણ જોયું કે બેંક જુદી જુદી રીતે બચત કરનાર પાસેથી બેંક થાપણો સ્વીકારે છે. તો હવે આ જે થાપણો સ્વીકારી છે તો બેંકનું બીજું સૌથી મહત્વનું કાર્ય છે કે બેંકે જે થાપણો સ્વીકારી છે એનું બેંકે જો ધિરાણ ના કરી શકે તો એ જે થાપણો છે એ વણ વપરાયેલી નિષ્ક્રિય પડી રહે છે. તો બેંકનું મુખ્ય કાર્ય એ છે કે બેંકે જે થાપણો સ્વીકારવી છે એનું અન્ય કોઈ જગ્યાએ રોકાણ કરવાનું હોય છે. એટલે બેંકે જે થાપણો સ્વીકારી છે એ થાપણનું અન્ય જગ્યાએ રોકાણ કરવાનું. આ જે રોકાણ કરે છે બેંક, આ રોકાણ બેંકે યોગ્ય જગ્યાએ અને સાથે સલામત રીતે બેંકે નાણાંનું રોકાણ કરવાનું હોય છે. ગમે તે જગ્યાએ બેંક નાણાંનું રોકાણ નથી કરી શકતી, પણ બેંકે જે જગ્યાએ નાણાંનું રોકાણ કરે છે એ સલામત જગ્યાએ બેંકે આ નાણાંનું રોકાણ યોગ્ય જગ્યાએ કરવાનું હોય છે. તદુપરાંત બેંક આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંકના નિયમ અનુસાર જેટલી રકમ મેળવી છે એમાંથી અમુક ટકા રકમ એણે સરકારી જામીનગીરીઓમાં એણે નાણાંનું રોકાણ કરવું પડે છે. આ સરકારી જામીનગીરી ઉપર વ્યાજનો જે દર છે ખૂબ જ ઓછો જોવા મળે છે. પણ આ જે રોકાણ છે એ રોકાણ ખૂબ જ સલામત હોય છે. અને રોકાણ એવી જગ્યાએ બેંક કરે છે કે જ્યારે બેંક કટોકટી અનુભવે, નાણાકીય ભીડ અનુભવે, એવા સમયે બેંક આવા રોકાણોમાંથી નાણાં ત્વરિત છૂટા કરી શકે એવી જગ્યા પર નાણાંનું રોકાણ કરવાનું પણ બેંકનું સૌથી મહત્ત્વનું કાર્ય જોવા મળતું હોય છે. કે જેથી બેંક ક્યારેક નાણાકીય કટોકટી અનુભવે તો એવા સમયે આ રોકાણો વેચીને પણ બેંક પોતાના નાણાં છૂટા પાડી, એટલે કે જરૂર મુજબ એ નાણાં પાછા પણ લઈ શકતી હોય છે. એટલે આ રીતે એક બેંકનું ત્રીજું સૌથી મહત્ત્વનું કાર્ય હતું કે નાણાંનું રોકાણ કરવું. અને છેલ્લું બેંકનું કાર્ય ચોથું છે, ચોથું કાર્ય છે બેંકનું, આંતર બેન્કિંગ વ્યવહાર કરવો. બેંકનું ચોથું સૌથી મહત્ત્વનું કાર્ય છે બેંકે આંતર બેન્કિંગ વ્યવહાર કરવા. ચાલો ચોથું કાર્ય જોઈએ. બેંકના સૌથી મહત્ત્વના કાર્યમાં બેંકનું એક મહત્ત્વનું કાર્ય છે કે આંતર બેન્કિંગ વ્યવહાર કરવા. કેટલીક વાર બેંકને ખૂબ જ ટૂંકા ગાળા માટે
ટૂંકા ગાળા માટે એટલે 24 કલાક કરતાં પણ ઓછા સમય માટે, 24 કલાક કરતાં પણ ઓછા સમય માટે બેંક નાણાકીય કટોકટી અથવા તો નાણાંની તંગી અનુભવતી હોય છે, તો આવા સમયે આ બેંક એની બાજુની કોઈ પણ બેંક પાસે નાણાં જો વધારાના પડ્યા હોય તો એની પાસેથી આ નાણાં મેળવી અને બેંક એની નાણાકીય કટોકટી હળવી કરતી હોય છે. પણ આ કાર્ય મધ્યસ્થ બેંક દ્વારા કરવામાં આવતું હોય છે. કોઈ એક બેંકને નાણાંની ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે તો મધ્યસ્થ બેંક દ્વારા જે બેંકને નિમણૂક કરવામાં આવી હોય એ બેંક દ્વારા આ નાણાંની લેવડ દેવડ કરવામાં આવતી હોય છે. આ નાણાંની લેવડ દેવડ ખૂબ જ ટૂંકા ગાળા માટે આ નાણાંની લેવડ દેવડ થતી હોય છે અને આ મધ્યસ્થ બેંક દ્વારા નાણાંની લેવડ દેવડ થાય છે. આમાં નાણાં મેળવનાર બેંક અને નાણાં આપનાર બેંક આ બંને બેંકો એકબીજાના સંપર્કમાં ક્યારેય આવતી નથી, પણ આ મધ્યસ્થ બેંક દ્વારા ટૂંકા ગાળા 24 કલાક માટે જે નાણાંની જરૂરિયાત હોય એ મધ્યસ્થ બેંક દ્વારા અથવા તો એના દ્વારા જે નિમેલી બેંક છે એના દ્વારા આ નાણાકીય કટોકટી હલ થાય છે. નાણાં લેનાર અને આપનાર આ બંને બેંકો એકબીજાના સંપર્કમાં આવતી નથી, પણ મધ્યસ્થ બેંક દ્વારા આ નાણાકીય કટોકટી હળવી કરવામાં આવતી હોય છે. હવે જ્યારે માગે ત્યારે તરત, હવે બેંકને જ્યારે નાણાકીય કટોકટી ઊભી થઈ તો બેંકે જ્યારે નાણાં માગ્યા ત્યારે એને તરત જ નાણાં મળી ગયા, જેને આપણે કોલ મની તરીકે ઓળખવામાં આવે છે. કે માગ્યા ત્યારે તરત એને નાણાં મળ્યા એટલે એને આપણે કોલ મની તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બેંકે બીજી બેંક પાસેથી જે નાણાં લીધા છે તો આનો અર્થ એ થયો કે આ એક બેંકનું બીજી બેંકને ધિરાણ થયું એમ કહેવાય. કેમ કે ભલે 24 કલાક માટે નાણાં લીધા પણ આ એક બેંકે બીજી બેંકને નાણાંનું ધિરાણ કર્યું છે. હવે નાણાંનું ધિરાણ કર્યું હોય તો બેંકે વ્યાજ પણ ચૂકવવું પડે, તો આ બજારમાં તે વખતે નાણાંની માંગ અને પુરવઠાના આધારે એના વ્યાજનો દર નક્કી થતો હોય છે અને આ દર મુજબ બેંકે વ્યાજ ચૂકવવું પડતું હોય છે, જેને આપણે કોલ મની રેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ રીતે આપણે બેંકે એનું મુખ્ય કાર્ય આંતર બેન્કિંગ વ્યવહારો કરવાનું પણ આ બેંકનું મુખ્ય કાર્ય છે. તો આમ બેંકના મુખ્ય કાર્યો કુલ 4 કાર્યો આપેલા છે. 1 થાપણો સ્વીકારવી, 2 ધિરાણ કરવું, 3 રોકાણ કરવું અને 4 આંતર બેન્કિંગ વ્યવહાર કરવા. તો આ રીતે બેંકના મુખ્ય 4 કાર્યો જોવા મળે છે. હવે પછીના આપણે પીરિયડમાં બેંકના જે ગૌણ કાર્યો છે એ ગૌણ કાર્યો આપણે જોઈશું.